बनासकांठा जिल्ला में गौशाला ने पांजरापोळ संचालकोए सहायनी मांग साथे हवे सरकार सामे बायो चढ़ावी छे। सरकार द्वारा कोरोना की परिस्थिति बाद गौशाला ने पांजरापोळ संचालको गायोना निभाव माटे रूपया 500 करोड़ की सहाय मंजूर तो करी देवाई, परंतु ते बाद सहाय न फाळवाता छेल्ला केटलाय समयथी सहायनी मांग करी रहेला गौशाला ने पांजरापोळ संचालको विरोध प्रदर्शन उपर उतर्या छे। आज ओडिशामां गौशाला पांजरापोळ संचालकोए अनोखी रीते विरोध प्रदर्शित करी सरकारनुं ध्यान दोरवानो प्रयास कर्यो छे। रणनी कांधी ने अड़ी आवेला बनासकांठा जिल्ला में मोटा प्रमाण में गौशालाओ और पांजरापोळो आवेली छे, जेमां हजारों गौधन निर्वाह करी रह्युं छे। जो कि दाताओ और सरकार सहयोगथी छेल्ला केटलाय समयथी आ गौशालाओनो निभाव तो करवामां आवी रह्यो हतो, परंतु चालू साल दरमियान कोरोना की परिस्थिति सर्जाता गौशाला और पांजरापोळ ने मळतुं दाताओ तरफथी दान अटकी गयुं छे। जो कि आ दाननो प्रवाह अटकता गौशाला और पांजरापोळोनी स्थिति कफोड़ी बनी छे, जेने लई गौशाला अने पांजरापोळ संचालकों द्वारा सरकार पासे सहायनी मांग कराई हती। सरकार द्वारा गौशाला अने पांजरापोळ संचालकोनी मांग ने ध्याने लई बजेट दरमियान रूपया 500 करोड़ सहाय तो मंजूर करी देवाई, परंतु सहाय आज दिन सुधी गौशाला पांजरापोळ संचालकोने न फाळवाता सहायनी मांग साथे पांजरापोळ अने गौशाला संचालकों आंदोलनना मार्गे वळ्या छे। मांग एवी छे के आपणी भाजप सरकारे 3 मार्चना रोज जे बजेट जाहेर कर्युं ए बजेटमां 500 करोड़ गायो माटे फाळवानी अमने जाहेरात करी, अने आ जाहेरात थतां लोकोमां बहु लागणी आवी। गौशाला पांजरापोळावाळाने एम थयुं के दुष्काळमां जे अधिक मास हतो एमां सरकारे आपणने कंईक आपी અને ગાયો માટે રાહત કરી છે, પણ આ જાહેરાત થયાને 5 મહિના જેટલો સમય થઈ ગયો છે। પછી અમે માહિતી અધિકારીને માહિતી માંગી કે સરકારે જાહેરાત તો કરી છે, પણ એ જાહેરાત પછી કેવી રીતે આપવા, પશુદીઠ શું આપવું, કેવી રીતે આપવા, કયા સમયમાં આપવા, એ માહિતી માંગતા સરકારે માત્ર જાહેરાત કરી છે અને એ પછી કોઈ પણ યોજના બનાવી નથી કે આ રકમ ક્યારે આપવી, કેવી રીતે આપવી, કોઈ રીતે એની ફાળવણી માટેની યોજના તૈયાર થઈ નથી। એટલા માટે ગવર્મેન્ટમાં વારંવાર રજૂઆતો પણ થઈ કે તમે આની કંઈ, અને જે ગવર્મેન્ટે આ રજૂઆત ઘોષણા કરી 500 કરોડ આપવાની, એ પછી દાતાઓમાંથી જે પ્રવાહ આવતો હતો ગાયોના માટે એ પણ બંધ થઈ ગયો, અને લોકોમાં એક એવી જાગૃતિ થઈ ચલો હવે ગવર્મેન્ટ પણ ગાયોનું પૂરું કરવા માટે સક્ષમ બની છે તો દાન ફાળો ઓછો થશે તો વાંધો નહીં। એટલે એક બાજુ દાતાઓ પણ ઓછા થયા અને આ બાજુ ગાયોની પરિસ્થિતિ બહુ વિકટ બની, ગવર્મેન્ટ ફાળવણી પછી કંઈ આપતી નથી, લોકોમાંથી પ્રવાહ બંધ થઈ ગયો છે। એટલે ગાયો પર નિભાવી દરેક ગૌશાળા અને પાંજરાપોળો માટે ખૂબ મુશ્કેલ બન્યું છે। એટલા માટે તારીખ 7 આથી 7-1 દિવસ પહેલાં પાંજરાપોળ અને ગૌ સંચાલકોએ જે ભેગા થઈ અને પોતાની યાતના કલેક્ટર સમક્ષ રજૂઆત કરી કે તમે 24 તારીખ સુધીમાં અમને જે પણ કંઈ છે એ યોજના કરી અને ગાયો માટેની જે રકમ છે એ અમારા સુધી પહોંચે એવી વ્યવસ્થા કરો, પણ આજ સુધી હજુનો કંઈ નિકાલ નહીં આવ્યો। અને એ કલેક્ટરના આવેદન પછી નક્કી થયું હતું કે ગામે ગામ અમે લોકો આવેદનપત્ર આપશું અને સરકાર સુધી સરકારને આવેદનપત્ર આપી અને ગવર્મેન્ટના માધ્યમથી અમે સરકારની આંખો ખોલશું, પણ આજે એ વાતને 8-9 દિવસ થઈ ગયા છે પણ છતાં ગવર્મેન્ટમાંથી કંઈ પણ રકમ કે કંઈ પણ યોજના તૈયાર થઈ અને ગાયો માટે આવી નથી। એટલે ગાયો આજે ગાયોની પરિસ્થિતિ ખૂબ વિકટ થતાં આજે ગાય પોતે ડીસા મામલતદાર સમક્ષ આવી અને મામલતદારના માધ્યમથી સરકારની આંખો ખોલે છે અને સરકારને રજૂઆત કરીને વિનંતી કરી રહી છે કે અમારે 500 કરોડ રૂપિયા આપે જે માત્ર ઘોષણા કરી છે એ કાગળ ઉપરની ન રહે અને અમારા સુધી, અમારા મુખ સુધી પહોંચે અને અમારો નિભાવ થાય એવી અપેક્ષા સાથે આજે ગાયો અને ગૌશાળાના પાંજરાપોળો સંચાલકો આવ્યા છે અને સંત મહાત્માઓ પણ ગાયોને લઈને આજે અહીંયા મામલતદાર સમક્ષ સરકાર માટે માંગ મૂકવા આવ્યા છે। અને એ વાતને લઈ અને આજે જો સરકાર જાગૃત થાય તો સારી વાત છે, નહીં તો અમે 24 તારીખ સુધીનું ગવર્મેન્ટને અલ્ટિમેટમ આપ્યું છે, જો 24 તારીખ સુધીમાં એનું કંઈ પણ નિર્ણય નહીં આવે તો ગૌશાળા સંચાલકો, પાંજરાપોળ સંચાલકો અને જે ગાયો સાથે સંકળાયેલા લોકો છે એ ભેગા મળી અને ગામે ગામ આંદોલન કરશે, ગાયો અને ગાયોને રસ્તા પર મોકલી આપવામાં આવશે અને ગાયો અમે હવે નિભાવ કરવાની શક્તિ ગૌશાળા અને પાંજરાપોળો પાસે રહી નથી। એટલે સરકાર જો નિભાવ કરે તો બરાબર છે, નહીં તો અમે જે પશુઓ છે એ ગાયો ગૌવંશ છે એ બધો જ કલેક્ટર કચેરીઓમાં અને ગામમાં છોડી મૂકશું, પછી સરકારે જે યોગ્ય હોય કરે। હિના ઠક્કર, કાંટ રાજપુર, પાંજરાપોળના સહયોગ। સૌપ્રથમ થોડા દિવસો અગાઉ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો દ્વારા સહાયની માંગ સાથે કાંટ પાંજરાપોળ ખાતે ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોની બેઠક યોજી ત્યારબાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અલ્ટિમેટમ પાઠવાયું હતું કે 24 જુલાઈ સુધીમાં જો ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો માટે મંજૂર કરાયેલી 500 કરોડની સહાય નહીં ફાળવાય તો ગૌશાળા અને પાંજરાપોળમાં રહેલા ગૌધન સરકારી કચેરીઓમાં છોડી દેવામાં આવશે। જો કે અલ્ટિમેટમ પાઠવાયા બાદ જિલ્લામાં ઠેર ઠેર તાલુકા મથકે
गौशाला अने पांजरापोळ संचालकों द्वारा मामलतदार कचेरी खाते आवेदनपत्र पाठवामां आवी रह्या छे। त्यारे आज डीसामां पण अनोखी रीते विरोध प्रदर्शित करवा गौशाला अने पांजरापोळ संचालकों बे गौवंश सहित भजन मंडळी लई मामलतदार कचेरीए पहोंच्या हता। त्यां भजन मंडळीओ द्वारा रामधुन कराई अने गौमाताना पंजावाळुं आवेदनपत्र मामलतदारने पाठवी सरकारनुं ध्यान दोरी वहेली तके 500 करोड़नी सहाय फाळवा मांग करी छे। जय गौ माता जय गोपाल। आज 11 तारीख ने अमे मीटिंग कोर्ट पांजरापोळ में राखेली थी। ई वखते अमे कलेक्टर ऑफिसे गया था, अमे आवेदनपत्र आप्युं के 25 तारीख सुधी अमे एमने मुलाकात ले भाई महत्व दीधो कि 25 तारीख सुधी अमारी जो सहाय सरकार सुधी पहोंचे, सरकार अमारी गायो माटे जे सहाय जाहेर करी सहाय अमने आपी दे, नका 25 तारीख ने अमे कलेक्टर ऑफिसे जई अने अमारी जे गौ वंश लई अने अमे बधा धरणा उपर बेवानी, अमारे बधा गौ भक्तो तैयार थई अने अमे कलेक्टरमां जवाना छीए। एटले सरकारने अमे हजी सुधी कहीए छीए कि अमारी जे गौशाळानी गौओनी માંગ છે 500 કરોડની એ જાહેર કરે, બીજો અમારે કાંઈ કરવું નથી, નકર અમે આવેદનપત્ર આપ્યું અને 25 તારીખને અમે જઈને કલેક્ટર ઓફિસ લઈ જાઓ। આજે આવેદનપત્ર આપ્યું મામલદારશ્રીને ગૌ માતા લઈને એક ગૌ માતા અને પછી 500 કરોડ ગાય અમે જેટલી ગાયો છે અમે ગૌશાળામાં છોડી દઈશું અને સરકારની સંમત અમે જઈને બેવા માંડીશું। ભજન કીર્તન કેમ કરે? ભજન કીર્તન ગાય માટે કે ગાય માટે સરકારને જાહેર કરે, સરકારના કાન ઉગાડા, આગળ જે સદબુદ્ધિ સરકારને આપે કે જે આગેવાનો બેઠા જે આપણા પ્રતિનિધિઓ બેઠા જે ચૂંટાયેલા બેઠા એની આંખ ઉઘડે કાન ઉઘડે કે ગાય માટે આજે જાહેર કરી એ જાહેર અમને સંપ્રત કરે ગૌ માટે, એટલે આ માટે અમે બધા ભજન કીર્તન ગૌ માટે કર્યા। જોકે ગૌશાળાને પાંજરાપોળ સંચાલકો દ્વારા ચીમકી પણ ઉચ્ચારાઈ છે કે આજે તો ફક્ત પ્રતિક સ્વરૂપે બે ગૌવંશને લઈને રજૂઆત કરાઈ છે, જો 24 જુલાઈ સુધીમાં 509 કરોડની સહાય નહીં ફાળવાય તો ગૌશાળા અને પાંજરાપોળોમાં રહેલા તમામ ગૌધનને સરકારી કચેરીઓમાં છોડી દેવામાં આવશે। ત્યારે જોવું રહ્યું કે સરકાર 24 જુલાઈ સુધીમાં સહાય ફાળવે છે કે પછી ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો ગૌધન સરકારી કચેરીઓમાં છોડવા મજૂર બને છે। ડીસા તાલુકામાં આવેલ પાંજરાપોળ અને ગૌશાળા માટે તેમના સંચાલકો તરફથી સરકારશ્રીમાંથી જે કંઈ સહાય આપવા પાત્ર છે એ અંગે આજરોજ આવેદનપત્ર આપવામાં આવેલ છે। આ આવેદનપત્ર મારા માધ્યમથી હું સરકારશ્રીમાં મોકલી આપીશ। શું માંગ છે ગૌશાળાના સંચાલકોની? સંચાલકોની શું માંગ છે સર? સંચાલકોની માંગ એવી છે કે અગાઉ જે બજેટમાં જોગવાઈ કરવામાં આવેલી એમાં કંઈક પાંજરાપોળ અને ગૌશાળા માટે કંઈક બજેટમાં જોગવાઈ કરેલી છે, એ મળવા સૌ પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકોની માગણી છે।